हेलो स्टूडेंट, केम छो बधा? आई होप तमे बधा ज मजामां छो। आजे आपणे मेहंदी स्कूल इंग्लिश मीडियममांथी स्टैंडर्ड सेकंड ओके सब्जेक्ट छे गुजराती, गुजरातीमां लेसन नंबर 1। स्टूडेंट अत्यारे आपणे जे पहेलाना लेक्चरमां शीख्या हता ए तमने याद छे? तो चलो हूँ रिविजन कराऊँ छू ओके। तो पहेलाना लेक्चरमां आपणे શું શીખ્યા હતા? તો કે સ્વર શીખ્યા હતા। સ્વરમાં શું હતું? તો કે અ થી અહ સુધી આપણે શીખ્યા, અને તે શબ્દનું વાંચન પણ કર્યું હતું અને લેખન પણ કર્યું હતું। તો ચલો હું ફરી એકવાર રિપીટ કરી દઉં છું, અહીંયા ધ્યાન બધાનું જ। અ આ ઈ ઈ ઉ ઉ એ એ ઓ ઓ અમ અહ ઓકે। આ આપણે સ્વર શબ્દ સહિત સ્ક્રીન પર વાંચન કર્યા હતા અને તેનું ઉચ્ચારણ સહિત લેખન પણ કર્યું હતું। તેની પછી આપણે વ્યંજન શીખ્યા હતા। તો વ્યંજનમાં શું હતું સ્ટુડન્ટ? ક થી જ્ઞ સુધી, જે આપણે સ્ક્રીન ઉપર ચિત્ર સહિત વાંચન અને લેખન બંને શીખ્યા હતા, બરાબર। અને 1 થી 10નો અંક પણ આપણે શીખી ગયા। તો આજે આપણે લેસન નંબર 1 ઓકે। તો લેસન નંબર 1માં આપણે શું શીખવાનું છે આજે? તો કે લેસન નંબર 1માં છે અ। જો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ત્યાં શું લખ્યું છે? પાઠ પહેલો 1 એટલે કે અ। અમાં શું હોય છે? બે અક્ષરના શબ્દો ઓકે, ખ્યાલ આવ્યો? બે અક્ષરના શબ્દો એટલે કે આપણે અત્યાર સુધી જોયા હતા અ થી અહ સુધી, અને તે પછી આપણે શીખ્યા હતા ક થી જ્ઞ સુધી। એ કેવા શબ્દ હતા? તો કે એ એક જ અક્ષર હતો, અ થી અહ સુધીના એક એક અક્ષરના। હવે આપણે જે શીખશું એ બે અક્ષરવાળા શીખશું ઓકે। આ એવી રીતે હોય ને, બે જોઈન્ટ શબ્દો તેને બે અક્ષરવાળા કહેવાય છે ઓકે, ખ્યાલ આવ્યો? પછી આપણે ક થી જ્ઞ સુધી જોયા હતા, તે કેવા હતા? એક એક અક્ષર ઓકે। તો આજે આપણે બે અક્ષરનું લેખન અને વાંચન કરીશું અને તેનું શુદ્ધ ઉચ્ચારણ શીખીશું ઓકે। તો લેસન નંબર 1 અ, બે અક્ષરના શબ્દો। તો તમે લોકો જોઈ શકો છો અ છે તો કૌંસમાં શું આપ્યું છે? બે, બની ઉપર એક માત્ર છે ઓકે, પછી થોડી જગ્યા છે, પછી અ છે, પછી ક્ષત્રિયનો શ છે અને ર છે, તેની બાજુમાં ના છે ઓકે। તો તેનું શું ઉચ્ચારણ કરવામાં આવે છે સ્ટુડન્ટ? અક્ષરના ઓકે, મારી સાથે બોલતા જજો, બે અક્ષરના। ફરી એક ગેપ મૂકવામાં આવે છે, પછી શંકોરાનો શ, જો જોડી અક્ષર છે બળ દો, અને પછી કોવાળા કક્કાની જેમ દો કરવાનો છે ઓકે। તો શબ્દો ઓકે, આ રીતે તેનું ઉચ્ચારણ થાય છે, જોડિયા શબ્દો હોય ને તેનું ઉચ્ચારણ આ રીતે કરીએ છીએ, શબ્દો ઓકે, ખ્યાલ આવી ગયો? બે અક્ષરના શબ્દો ઓકે, સમજાઈ ગયું ને? બે અક્ષરના શબ્દો કહેવામાં આવે છે, અને છે તેનું સ્ટાર્ટિંગ અ ઓકે। હવે આપણે જોઈશું તેની પછી, એની પછી આવે છે બે અક્ષરના શબ્દોમાં શું છે અ ઓકે, ખ્યાલ આવ્યું આપણને? તો બે અક્ષરના શબ્દમાં છે, હવે પહેલું છે, શું છે પહેલામાં? તો કે આ સ્ક્રીન ઉપર આપણે જોઈ શકીએ છીએ કે પહેલું ચિત્ર છે તે છે મેંગોનું ઓકે। ઇંગ્લિશમાં તેને આપણે મેંગો કહીએ છીએ અને ગુજરાતીમાં તેને કેરી કહીએ છીએ ઓકે, ખ્યાલ આવી ગયો સ્ટુડન્ટ તમને? હા સરસ, વેરી ગુડ। આપણે ઇંગ્લિશમાં તેને મેંગો કહીએ છીએ, ગુજરાતીમાં કેરી કહીએ છીએ। તો અત્યારે તો તમે બધા જ કેરી ખાઓ છો ને, મજા આવે છે ને કેરી ખાવાની? કેવી ગળી ગળી નીકળે છે, મમ્મી લાવે, પપ્પા લાવે બજારમાંથી, બરાબર, મજા આવે છે ને ખાવાની? હા સરસ મજાનો રસ મમ્મી બનાવે, પૂરી ને રસ ખાવાની કેટલી મજા આવે છે, સરસ। ચાલો તો હવે તેની બાજુમાં છે, આ કેરીના ચિત્રની બાજુમાં તમે જોઈ શકો છો કે કેરી છે તે શું છે બેટા? ફળ છે ઓકે, ફ્રૂટ। આપણે ઇંગ્લિશમાં જેને ફ્રૂટ કહીએ છીએ તેને ગુજરાતીમાં ફળ તરીકે ઓળખવામાં આવે છે। તો આ કેરી છે એ ફળ છે, તો હું જો ફળ બોલું છું એ અ પણ સાથે જોઈન્ટ થાય છે, પણ આપણે લેખનમાં એને દેખાતા નથી કે અ લખવાનો છે ઓકે। જો હું બોલું છું ફ, બોલી ફ, તો હું ફ બોલી છે તો તેની સાથે અ પણ બોલાય છે, પણ તમે બાજુમાં જોઈ શકો છો અ
દેખાતો નથી લેખનમાં. ફળ, ઓકે, ખ્યાલ આવ્યો? ફ પ્લસ અ. હવે પ્લસ શું કામ કરવામાં આવ્યું છે? કહો, ફ ફટાકડાનો જે ફ છે ને તેમાં, તેની અંદર જ્યારે આપણે ફ બોલીએ છીએ ને ત્યારે અ એડ થયેલો છે. જો તમે તમે મારી સાથે ઉચ્ચારણ કરો તો ફ, હં બોલ્યા તમે મારી સાથે ફ, તો આ તમે ફ બોલ્યા ને તેની સાથે અ પણ આપણે બોલીએ છીએ તો તેને કહેવામાં આવે છે ફ. ઓકે, તો હવે આખું વાક્ય આ રીતે થાય છે, ફ પ્લસ અ. ઓકે, ફ પ્લસ અ થઈ ગયું. ફ પ્લસ અ એટલે શું આખું બની ગયું? બરાબર ફ. ઓકે, ફળ. ઓકે, ખ્યાલ આવી ગયો? જો જે આ લાલ અક્ષર છે ને એ અ છે, એમાં અ જોઈન્ટ થયેલો છે, એટલા માટે તમને એ રેડ એટલે કે લાલ કલરના અક્ષરમાં બતાવવામાં આવ્યો છે. હવે આખા શબ્દનું હું ઉચ્ચારણ કરું છું, ફ ડ. ઓકે, ખ્યાલ આવી ગયો? ફ ડ. ઓકે, હવે સ્ક્રીન ઉપર તમે બીજું ચિત્ર જોઈ શકો છો, તે શેનું છે? કપનું. તો એમાં આપણે શું મમ્મી બનાવે છે? બોર્નવિટા, દૂધ, કોફી, ચા. ઓકે, જેને જે પસંદ હોય એ બધા તેને પી શકે છે. ખ્યાલ આવી ગયો ને? હં, તો એ છે કપ. અને ઇંગ્લિશમાં શું કહીએ છીએ? મગ પણ. ઓકે, તો એ છે કપ. કપમાં આપણે શું શું પીએ? દૂધ, ચા, બોર્નવિટા, કોફી. ઓકે, જેને જે પસંદ હોય એ પીવે છે, એ બધા આપણે ઓળખીએ છીએ અને જાણીએ છીએ. તો એ હવે બાજુમાં આપણે શબ્દ ક, હું બોલું છું, ઉચ્ચારણ કરું છું, સ્ટુડન્ટ ધ્યાન રાખજો, ક. ઓકે, તો જેમ એ ક બોલી ને ક, તો એ કની સાથે અ પણ જોઈન્ટ થયો, જેમ કે બાજુમાં ફ સાથે અ જોઈન્ટ થયો છે તેવી જ રીતના ક સાથે અ પણ જોઈન્ટ થયો છે. સમજાઈ ગયું તમને? હં, તો તેને કહેવામાં આવે છે ક. જો હવે બાજુમાં હું તમને બતાવું છું ક. ઓકે, તો તેને ખોડો કહેવામાં આવે છે. હવે ખોડો શું કામ બોલે? જેમ કે આ ફ છે એની નીચે એક લીટો છે, તમે લોકો જોઈ શક્યો, તો એને ખોડો બોલવામાં આવે છે. શું કામ ખબર છે? એમાં અ એડ થયેલો છે, એટલે આપણે જ્યારે ફ બોલીએ છીએ ને ત્યારે અ પણ બોલીએ છીએ, એટલા માટે થઈને તે નીચે તમે લોકો ખોડો, આને ખોડો બોલવામાં આવે છે. ઓકે, ખોડો ફ તરીકે ઓળખવામાં આવે છે. અને બાજુમાં છે ક, એ પણ ખોડો છે. બાજુમાં જે નીચે એક લીટો બતાવી છે ને ખોડો ક કહેવામાં આવે છે એમાં, કેમ કે અ એડ થયેલો છે. તો ક પ્લસ અ. ઓકે, બરાબર કપ. ઓકે, થઈ ગયું ક. હવે હું ક બોલું છું, તમે મારી જેમ તમે પર ઉચ્ચારણ કરો ક, તો કની સાથે અ પણ ઉચ્ચારણ થયું. સાંભળો, તો તમે ધ્યાનથી સાંભળજો, ક. ઓકે, તો એવી રીતા, એવી જ રીતે ક, ક સાથે આપણે અનુપર ઉચ્ચારણ થાય છે. પણ સ્ટુડન્ટ એક વાતનું ધ્યાન રાખવાનું છે, આપણે ક સાથે અ લખવાનો નથી. ઓકે, ક સાથે અને જોઈન્ટ કરવાનો નથી, ફક્ત ક જ લખવાનો છે, ક પ. ઓકે, ખ્યાલ આવી ગયો તમને? સરસ, વેરી ગુડ. જો હું ફરી એકવાર રિપીટ કરી દઉં, ખોડો ફ છે, ઓકે, પ્લસ અ છે. હવે ખોડો ફ છે એ શા કારણે ખોડો છે? કેમ કે એમાં અ છે એડ થયેલો છે, તેનું ઉચ્ચારણ કરીએ છીએ ત્યારે આપણે એમાં શું અ એડ થયેલો છે એટલે ખોડો ફ છે. બરાબર ફ ડ. ઓકે, ખ્યાલ આવી ગયો? ફ હું બોલું છું, ફળ, એમાં અ હું પણ સાથે બોલું છું. તમે જોયું ઉચ્ચારણ કરેલું છે મેં અનું, તો એ ફળ. ઓકે, પણ મેં ત્યાં આગળ તમે જોઈ શકો છો વચ્ચે અ લખ્યો નથી. સ્ટુડન્ટ પરફેક્ટ ધ્યાન આપજો, મેં વચ્ચે અ લખ્યો નથી, ફળ. ઓકે, એ રીતે તેનું વાંચન કરવાનું છે. તેવી જ રીતના ખોડો અ પ્લસ અ. ઓકે, બરાબર કપ. તો આપણે કપ બોલીએ છીએ તો અ બોલીએ છીએ, પણ એનું લેખન છે નહીં, જો તમે જોઈ શકો છો. ઓકે, તો ફળ કપ. ઓકે, ખ્યાલ આવી ગયો ને ફળ અને કપ વિશે? ઓકે, તો હવે આવે છે તેની પછી આપણે લેસન નંબર સ્ટાર્ટ કરવાનો છે. ઓકે, તો લેસન નંબર આપણે સ્ટાર્ટ કરીએ છીએ તો તેમાં શું આવે છે? તો કે તેમાં આપણે જોઈ શકીએ છીએ કેટલું સરસ મજાનું ડ્રોઈંગ કરેલું છે. બાજુમાં સ્ક્રીન તમે જોઈ શકો છો, એક બોયસ છે જે સરસ મજાની નોટ્સબુક બેગ લઈને બેઠો છે, સ્કૂલ બેગ લઈ, અને તે લેખન કાર્ય કરે છે. ઓકે, તેની બાજુમાં મણકા ઘોડી છે, બુક્સ છે, પછી બીજો એક બોયસ છે જે ખેતી કરવાનું હળ
જે છે એ એની ઓલું ખડમાં જે ખેડવામાં આવે છે ને આપણે આવે છે એનું બરાબર ને ચિંતન, જે ખેડૂત ફાર્મસ જેનો ઉપયોગ કરે છે બરાબર, તો તે પણ તેના ખભે છે. અને બાજુમાં બીજું ચિત્ર છે તે છે ટેપ એટલે કે નળ, નળ ખોલી અને પોતાના હેન્ડ્સ એટલે કે હાથ ધોવે છે. ઓકે, ખ્યાલ આવી ગયો, હાથ ધોવે છે. પછી બાજુમાં બીજો બોય્સ છે તે વૃક્ષ ઉપર ચડવાની કોશિશ કરે છે. ઓકે, તો આ રીતે આપણે જોઈ શકીએ છીએ કે ચિત્રમાં શું શું આપેલું છે. હવે જો તમે બધા મારો લેક્ચર હોય ને ત્યારે એક નોટ્સબુક અને પેન્સિલ લઈને સાથે બેસવાનું છે. અને મેં તમને આની પહેલાં પણ સૂચના આપેલી છે કે આપણે ડબલ લાઇનની બુક જ યુઝ કરવાની છે. ઓકે સ્ટુડન્ટ, હં, તો આપણે ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં શીખી ગયા છે કઈ લાઇનિંગમાં આપણે લેખન કાર્ય કરવાનું છે. આની પછી જે છે સ્ક્રીન ઉપર હું તમને બતાવીશ કઈ લાઇનિંગમાં લખવાનું છે. આની પહેલાંના બે લેક્ચરમાં પણ મેં તમને બતાવવામાં આવ્યું હતું કે કઈ લાઇનિંગમાં તમારે ડબલ લાઇનની લાઇનિંગમાં લેખન કરવાનું છે. ચાલો હવે તમે બધા જ મારી સાથે લખજો. ઓકે, અને ઉચ્ચારણ કરતા જજો, પછી હું તમને સમજાવું છું. લ ખ, ઓકે, બધા જ મારી સાથે બોલજો. લ ખ, લ ખ, લખ. ઓકે, લાઇનિંગ પૂરી એટલે ફૂલ પોઈન્ટ. તેની પછી આવે છે જય લખ. ઓકે, જય લખ લખાઈ ગયું. ચલો તેની પછીની લાઇનિંગ જય નળ લખ. ઓકે, ખ્યાલ આવ્યો, જય નળ લખ. જુઓ, હું જ્યાં આગળ ગેપ મૂકવાનો હોય છે ત્યાં થોડી વાર વાંચન શરૂ રાખતી નથી. આપણે જઈ પછી થોડો ગેપ મૂકીએ છીએ, ફરી પાછી હું બોલું છું નળ, ફરી પાછો નળ, પછી આપણે ગેપ મૂકીએ છીએ ને પછી લખ, એવી રીતે લખીએ છીએ. ઓકે, લાઇનિંગ પૂરી ફૂલ પોઈન્ટ. પછી આવે છે તેની પછીની નેક્સ્ટ લાઇન જય હળ લખ. ઓકે, ખ્યાલ આવ્યો, જય હળ લખ. તેની પછીની લાઈન જય વડ લખ, જય વડ લખ. ઓકે, તેની પછી લાસ્ટ લાઈન છે જય પગ લખ. ઓકે, જય પગ લખ. હવે પરફેક્ટ ખ્યાલ આવી ગયો તમને. ચાલો હવે હું આખા લેશનનું વાંચન કરું છું, તમે મારી સાથે વાંચન કરતા જજો એટલે તમારે પરફેક્ટ ઉચ્ચારણ થતું જશે અને સાથે પછી આપણે ફરી પાછા લેખન કરશું, પહેલાં આપણે વાંચન કરીએ. ઓકે, ચલો બધા જ મારી સાથે વાંચન કરજો. લખ લખ લખ. ઓકે, ચલો હવે સેકન્ડ લાઈન જય લખ. ઓકે, હં, તેની પછીની નેક્સ્ટ લાઈન જય નળ લખ. કર્યું વાંચન? ચલો તેની પછીનું વાંચન કરો જય હળ લખ. ઓકે, જય હળ લખ. તેની પછી આવે છે જય વડ લખ. ઓકે, જય વડ લખ. હવે તેની પછી જય પગ લખ. ઓકે, જય પગ લખ. હવે હું તમને આખા પેરેગ્રાફનું આખા લેસનનું વાંચન કરું છું મારી સાથે. આપણે પહેલાં એક એક લાઇનિંગ જોઈ, હવે આખું પેરેગ્રાફ વાંચન કરીએ છીએ, પછી આપણે કઈ રીતે લેખન કરવાનું છે હું તમને સમજાવું છું. લખ લખ લખ, જય લખ. ઓકે, જય નળ લખ, જય નળ લખ, જય હળ લખ, જય હળ લખ, જય વડ લખ, જય વડ લખ, જય પગ લખ, જય પગ લખ. ઓકે, ખ્યાલ આવી ગયો, જય પગ લખ. ખ્યાલ આવી ગયો ને, જય પગ લખ. ઓકે, ચાલો હવે આપણે વાંચન કર્યું, હવે વાંચન સાથે આપણે લેખન પણ કરવાનું છે. ખ્યાલ આવ્યો, વાંચન સાથે આપણે લેખન પણ કરીએ છીએ. ચલો પહેલાં
લ લખો, લસણનો લ, લ બાજુમાં કરો ખટીરાનો ખ, ઓકે? તો તેને ઉચ્ચારણ કરીએ છીએ લખ, બંને ભેગા કરીએ. આપણે આજે કયા શબ્દ શીખવાના છે? લેસનનું એડિંગ છે બે અક્ષરના શબ્દ, ઓકે? એટલે આખા બે શબ્દ બની ગયા, જો લખ, ઓકે? પહેલાં લસણનો લ, પછી ખટેરાનો ખ, તો તેનું ઉચ્ચારણ કરીએ છીએ લખ, ઓકે? ફરી પાછું લ ખ, ઓકે? પહેલાં લસણનો લ લખો, પછી ખટેરાનો ખ કરો, ઓકે? લખ લખાઈ ગયું સ્ટુડન્ટ. તેની પછી પાછું હજી એકવાર લખવાનું છે, લસણનો લ, ખટેરાનો ખ, લખ, ઓકે? ખ્યાલ આવી ગયો? આ રીતે પહેલી લાઇનિંગ આપણી પૂરી થાય છે. ત્યાં આગળ તમે સ્ટોપ કરી દો, ઓકે? આપણી ફર્સ્ટ લાઇન પૂરી. તો જો ફરી હું તમને સમજાવું છું, લસણનો લ, ખટેરાનો ખ, લસણનો લ, ખટેરાનો ખ, ઓકે? ખ્યાલ આવ્યો? પછી ફરી પાછું, લસણનો લ, ખટેરાનો ખ, લસણનો લ, ખટેરાનો ખ, લ ખ. આ રીતે આપણે ત્રણ વાર લખીએ છીએ, આપણી લાઇન પૂરી થાય છે, એટલે ફૂલ પોઈન્ટ મૂકી દઈએ છીએ, ઓકે? અલ્પવિરામ, પૂર્ણવિરામ ક્યાં મૂકવાનું છે બધું બેટા હું તમને સમજાવી દઈશ સાથે સાથે, ઓકે? તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. તેની પછી આવે છે જય. હવે જમરૂખનો જ કરો અને યતીશનો ય કરો, બંને ભેગા લખવાના છે, ઓકે? આપણે જે રીતે વ્યંજન લખતા હતા એમ અલગ લખવાનું નથી. પહેલાં જમરૂખનો જ લખો, પછી બાજુમાં યતીશનો ય. હવે તેનું ઉચ્ચારણ કરીએ છીએ જય, ઓકે? ખ્યાલ આવી ગયો ને જય. હવે તેની બાજુમાં થોડો ગેપ મૂકીએ છીએ અને પછી લખીએ છીએ ફરી પાછી પહેલી લાઇનિંગ જેમ, લસણનો લ, ખટેરાનો ખ, લ ખ, ઓકે? અહીંયા આપણી લાઇનિંગ પૂરી થાય છે, જય લખ, ઓકે? આ રીતે તેનું ઉચ્ચારણ થાય છે, તેનું વાંચન કરીએ છીએ આપણે. હવે ત્રીજી લાઇન, હવે જમરૂખનો જ લખો, પછી યતીશનો ય કરો બાજુમાં, જમરૂખનો જ, યતીશનો ય, જય, ઓકે? તે રીતે તેનું વાંચન થાય છે. બાજુમાં લખો છો સ્ક્રીન ઉપર છે નળ, તો એવી જ રીતે આપણે નગારાનો ન કરવાનો છે, નળનો અણો કરવાનો છે, ઓકે? તો મેં તમને પહેલાં લેક્ચરમાં સમજાવ્યું હતું ને આપણે જ્યારે વ્યંજન શીખતા હતા ત્યારે, કે નળનો અણનો અણનો એકય શબ્દ બનતો નથી, કેમ કે અણફેણનો અણ, નળનો અણ, ઓકે? આ શબ્દ એવા છે કે કોઈ તેનો શબ્દ બનતો નથી, એટલે તેને આપણે વ્યંજનમાં નળનો અણ તરીકે ઓળખ્યા હતા. ખ્યાલ આવી ગયો? નણો તો બને છે નગારાનો ન, પણ અણનો એકય શબ્દ બનતો નહોતો, એટલે એને નળના અણ તરીકે આપણે ઓળખતા હતા, ઓકે? તો પહેલાં નગારાનો ન લખો, પછી બાજુમાં અણ કરો, ઓકે? તો તેને ઉચ્ચારણ કરવામાં આવે છે, વાંચન કરીએ છીએ નળ, ઓકે? પછી લખો ફરી પાછો, થોડો ગેપ મૂકીને, લસણનો લ, ખટેરાનો ખ, લખ, ઓકે? ખ્યાલ આવી ગયો તમને સ્ટુડન્ટ? લ ખ, ઓકે? આપણી લાઇનિંગ પૂરી ત્રીજી. હવે ચોથી લાઇન, ઓકે? ફરી પાછા લખો, જમરૂખનો જ બાજુમાં કરો, યતીશનો ય, જય, ઓકે? જ ય. હવે ફરી પાછા બાજુમાં ગેપ થોડો મૂકવાનો છે અને લખવાનું છે હરણનો હ, ફરી પાછો નળનો અણ, હરણનો હ, નળનો અણ, લખાઈ ગયો ને? હા, ફરી પાછો થોડો ગેપ મૂકો અને લખો, લસણનો લ અને ખટેરાનો ખ, લખ, ઓકે? જો હું ફરી લાઇનિંગ રિપીટ કરું છું, તેની ઉપરની જમરૂખનો જ, યતીશનો ય, જય, ઓકે? ત્રીજી લાઇનિંગ હું શીખવાડું, ફરી રિપીટ કરું, જમરૂખનો જ, યતીશનો ય, જય, ઓકે? ખ્યાલ આવી ગયો? સરસ. તેની બાજુમાં લખો, નળ, નગારાનો ન, અણનો અણ, નળનો અણ, નગારાનો ન, નળનો અણ, નળ. સરસ. તેની બાજુમાં લખો, લસણનો લ, ખટેરાનો ખ, લખ, ઓકે? હવે ચોથી લાઇનિંગ, જમરૂખનો જ, યતીશનો ય, જય, ઓકે? હવે તેની નીચેની લાઇનિંગ છે ચોથી લાઇનિંગ, તેમાં તે હરણનો હ, નળનો અણ, હળ, ઓકે? થોડો ગેપ મૂકી અને લખો, લસણનો લ, ખટેરાનો ખ, લખ. લાઇનિંગ પૂરી. હવે તેની પછીની નેક્સ્ટ સેકન્ડ લાઇન, ઓકે? જય, જમરૂખનો જ, યતીશનો ય, જય,
ફરી ગેપ મૂકો, પછી તેની બાજુમાં લખો વહાણનો વ ડમરાનો ડ, વહાણનો વ ડમરાનો ડ વડ. ઓકે, ખ્યાલ આવી ગયો? વ ડ. બાજુમાં થોડો ગેપ મૂકો, પછી લખો લ ખ. ઓકે, આમ તમને ફાવી ગયું ને? જો હવે હું ફરી આખો વ્યંજનનો શીખવાડું. મેં લખ ડાયરેક્ટ એમ જ કીધું, આવડી ગયું ને તમને? સરસ, વેરી ગુડ. લખ. હવે લાસ્ટ લાઇનિંગ, છેલ્લી લાઇનિંગ. ઓકે, ચમરૂકનો જ, યતીશનો ય, જ ય. ઓકે, જ ય ગેપ મૂક્યો તમે. પછી ત્યાં આગળ લખો પગનો, પતંગનો. હં, પતંગનો પ, આપણે જે આકાશમાં ઉડાડીએ છીએ ને પતંગ, હં, એ વ્યંજનમાં જોયો તો સ્ક્રીન ઉપર આપણે ચિત્ર સહિત, બરાબર ને? પતંગનો પ, અને ગણપતિનો ગ બાજુમાં. પ ગ કેવી રીતે વાંચન કરીએ છીએ? પ ગ. ઓકે, પછી બાજુમાં ગેપ મૂકો અને પછી લખો લસણનો લ, ખટેરાનો ખ, લ ખ. ઓકે, તો આ રીતે આપણે લાસ્ટ લાઇનિંગ લખી. રિપીટ કરી દઉં, જમરૂકનો જ, યતીશનો ય, જ ય, પતંગનો પ, ગણપતિનો ગ, પ ગ. પછી લસણનો લ, ખટેરાનો ખ, લ ખ. ઓકે, જો લાસ્ટ લાઇનિંગ હું વાંચન કરું છું, ફરી રિપીટ કરું છું, જ ય પ ગ લ ખ. ઓકે, સરસ. ચલો ફરી હું તમને એકવાર રિપીટ કરી દઉં, લ ખ લ ખ લ ખ, જ ય લ ખ, જ ય નળ લ ખ, જ ય હળ લ ખ, જ ય વડ લ ખ, જ ય પગ લ ખ. ઓકે, આપણે આની પછી વાંચન કર્યું અને લેખન કર્યું, સમજ્યા ને? તો હવે આપણે તેની પછીનું આપણે સ્વાધ્યાય જોઈએ છે. તો સ્વાધ્યાયમાં આપણો આ લેશન જે આપણે જોયો ને, એ લેશનમાં આપણે શું જોયું હતું? લેશનમાં તો કે લેશનમાં આપણે આખું લેશન વાંચન કર્યું અને આખા જ લેશનનું જે આપણે વાંચન કર્યું ને, આપણે એ શબ્દ શીખ્યા પણ કેવી રીતે લખાણ કરીએ છીએ અને કેવી રીતે તેને વાંચન કરીએ છીએ. ઓકે, ખ્યાલ આવ્યો ને તમને? તે કેવી રીતે વાંચન કરવાનું છે અને કેવી રીતે તેને લેખન કરવાનું છે. ઓકે, ખ્યાલ આવ્યો? તો હવે છે આપણે, જો હવે થોડા નવા શબ્દ શીખવાના છે. ઓકે, લેસનના શબ્દ તો શીખ્યા જ છે, એ ઉપરાંત બીજા નવા શબ્દ આપણે શીખીએ છીએ. ચાલો, તો મારી સાથે તમે બધા જ જે, જો મેં નાની લાઇન છે તેમાં જ લખ્યું છે, બે લાઇન આપી છે ને નાની એમાં લખ્યું છે, તમારે જે રીતે લખવાનું છે, મોટી લાઇનિંગમાં લખવાનું નથી. તો પેલા છે ઘ, ઘરનો ઘ, બાજુમાં રમકડાનો ર, તેનું ઉચ્ચારણ થાય છે ઘર. ઓકે, ખ્યાલ આવી ગયો? ઘર. જો નીચે મેં લેખન કર્યું છે ઘર, હવે નીચેની જે લાઇન ખાલી છે ને એમાં તમારે લેખન કરવાનું છે ઘ ર. ઓકે, સરસ, વેરી ગુડ, ઘર. હવે તેની પછી આવે છે લસણનો લ અને ખટેરાનો ખ, જે આપણે લેસનમાં જોયું હતું લ ખ. ઓકે, ખ્યાલ આવી ગયો તમને? લ ખ. જો નીચે મેં નાની લાઇનિંગમાં લખ્યું છે લ ખ. ઓકે, તો એની નીચે લખો તમારે ખાલી જગ્યા છે તેમાં નાની લાઇનિંગમાં લ ખ. ઓકે, ખ્યાલ આવી ગયો તમને? લ ખ આ રીતે તમારે લખવાનું છે, ખ્યાલ આવ્યો ને? સરસ, વેરી ગુડ. ચલો, તેની પછી ત્રીજો શબ્દ, પતંગનો પ, ગણપતિનો ગ, પ ગ. ઓકે, ખ્યાલ આવ્યો? પતંગનો પ, ગણપતિનો ગ, પ ગ. ઓકે, તમે લખ્યું ને પ ગ, તો નીચે પણ તમે જોઈ શકો છો પ ગ લખેલું છે, પ ગ. ઓકે, ચાલો એની પછી લાસ્ટ છેલ્લો લાઇનિંગ, ફર્સ્ટ લાઇનિંગનો છેલ્લો શબ્દ, ચકલીનો ચ, ડમરાનો ડ, ચકલીનો ચ, ડમરાનો ડ, ચ ડ. બરાબર, કેવી રીતે બોલવાનું છે, ઉચ્ચારણ થાય છે બેટા ચ ડ. ઓકે, તો ચ લખો ને પછી ડ લખો. ઓકે, આ રીતે આપણે ઉચ્ચારણ કરવાનું છે, ચ ડ. ઓકે, ખ્યાલ આવી ગયો? ફરી હું ફર્સ્ટ લાઇન છે તમને રિપીટ કરી દઉં છું, ઘર,
લખ પગ ચડ ઓકે ઘરનો ઘર રમકડાનો ર ઘર લસણનો લ ખટેરાનો ખ લખ તેની પછી ત્રીજો પતંગનો પ ગણપતિનો ગ પગ ઓકે પછી ચકલીનો ચ અને ડમરાનો ડ ચડ ઓકે ચડનો મિનિંગ શું થાય છે ખબર છે ઉપર ચડીએ આપણે જેમ કે સીડી ચડીએ દાદરો ચડીએ ઓકે તેને ચડ કહેવામાં આવે છે પગ એટલે આપણા પગ લખ એટલે લેખન કાર્ય ઘર એટલે હાઉસ આપણું ઓકે ખ્યાલ આવ્યો ઘર એટલે ઘર લખ એટલે લેખન કાર્ય પગ એટલે લેખ્સ આપણા અને ચડ એટલે ઉપર ચડવાનું હવે બાજુમાં બીજી લાઇનિંગ સેકન્ડ લાઇનિંગ આપણે જોઈએ ચડ પહેલાં ચકલીનો ચ લખો ને ઢગલાનો ઢ કરો ઓકે ચકલીનો ચ ઢગલાનો ઢ ચઢ ઓકે કેવી રીતે ઉચ્ચારણ થાય છે ચ ઢ ઓકે તો જો મેં નીચે લખેલું છે ચકલીનો ચ અને ઢગલાનો ઢ બંને બાજુ બાજુમાં લખવાના છે છૂટા પાડી અલગ અલગ લખવાના નથી સ્ટુડન્ટ ખ્યાલ આવી ગયો ચ ઢ ઓકે તો નીચે તમારે ત્રીજી લાઇનિંગ છે એમાં લખવાનું છે તમારે તે ઓકે એ લાઇનિંગમાં તમારે લખવાનું મારી સાથે બધા સ્ટુડન્ટ લખતા જશે ચ ઢ ઓકે ખ્યાલ આવી ગયો તેની પછી છે ફટાકડાનો ફ અને અળ જે આપણે પહેલાં લેસનના સ્ટાર્ટિંગમાં જોયું હતું ફળ ઓકે ખ્યાલ આવી ગયો ને ફટાકડાનો ફ નળનો અણ ફળ ઓકે તેનું ઉચ્ચારણ થાય છે ફ અળ ઓકે ચાલો હવે પછી ત્રીજો શબ્દ છે હ હરણનો હ સસલાનો સ હરણનો હ સસલાનો સ હસ ઓકે એ રીતે ઉચ્ચારણ કરવાનું છે હસ ઓકે હસ તો આપણે બોલીએ છીએ તેને હસ તમે મારી સાથે બોલતા જજો અને લેખન કાર્ય કરતા જજો ઓકે હવે સેકન્ડ લાઇનનો છેલ્લો શબ્દ યતીશનો ય સંકોરાનો સ યતીશનો ય સંકોરાનો શ ઓકે યતીશનો ય અને સંકોરાનો શ તો યશ શું વાંચન કરીએ છીએ યશ ઓકે યસ એવી રીતે ખ્યાલ આવી ગયો તો હવે આ સેકન્ડ લાઇનમાં પેલો અક્ષર છે ચડ ચડ એટલે કે આ ઉપર આપણે એવું ચડીએ છીએ ડુંગર ચડીએ પર્વત ચડીએ બરાબર ફળ એટલે કે ફ્રૂટ હસ એટલે કે આપણે સ્માઇલ આપીએ હસીએ છીએ હસ યશ એટલે કે આપણે કોઈ પણ આવ્યા છીએ તો કોઈ યસ એવી રીતે યસ ઓકે ચલો હવે ત્રીજી લાઇનિંગ બકરીનો બ સસલાનો સ બસ ઓકે એ રીતે ઉચ્ચારણ કરો બ સ ઓકે સરસ હવે બીજો શબ્દ વહાણનો વ વ ડ ઓકે વ ડ એ રીતે ઉચ્ચારણ કરો પછી ત્રીજો તલવારનો ત રમકડાનો ર ત ર ઓકે તલવારનો ત રમકડાનો ર ત ર ઓકે ચલો તેની પછી છેલ્લો શબ્દ છે ત્રીજી લાઇનમાં ઓકે ઝમરૂખનો ઝ યતીશનો ય ઝ ય ઓકે ઝ ય ફરી રિપીટ કરી દો બ સ વ ડ ત ર ઝ ય ઓકે ચલો હવે લાસ્ટ લાઇનિંગ છેલ્લી લાઇનિંગ છે આપણી ક કબૂતરનો ક પતંગનો પ કપ ઓકે લખાઈ ગયું કપ કપ હવે સેકન્ડ નળનો નગારાનો ન નળનો અણ નળ ઓકે જે પાઠના સ્ટાર્ટિંગમાં આપણે જોયું હતું ન અડ નળ તેની પછી ત્રીજું મરચાનો મ ગણપતિનો ગ મગ કેવી રીતે ઉચ્ચારણ કરીએ છીએ મગ ઓકે પછી ડગ ડ અને ગ ખ્યાલ આવી ગયો ગણપતિનો ગ ડ ગ ખ્યાલ આવ્યો ને તેની પછી હવે આપણે નેક્સ્ટ જઈએ છીએ ઓકે સ્વાધ્યાયમાં આપણે જોઈએ છીએ ચિત્રો ઓળખો અને શબ્દો વાંચો અને લખો મારી સાથે ચિત્રો ઓળખતા જવાનું છે અને વાંચન કરવાનું છે ને લખતા જવાનું છે બરાબર પહેલું ચિત્ર શેનું છે સ્ટુડન્ટ કપનું તો લખો બાજુમાં ક પ કબૂતરનો ક પતંગનો પ કપ સરસ લખાઈ ગયું કપ તેની પછી છે બસ
બકરીનો બ, સસલાનો સ, બસ. ઓકે, બસનું ચિત્ર છે. પછી નળનું ચિત્ર છે, નગારાનો ન, નળનો અણ, નળ. ઓકે, રિપીટ કરી દો, ક, પ, બ, સ, નળ. ઓકે, ચાલો આ બાજુ છે વડ, એટલે કે વૃક્ષ. વાહણનો વ, ડ, વડ લખો, વડ. આ છે ઘરનું ચિત્ર, ઘ ને રમકડાનો ર. પછી બાજુમાં ઘર છે, એ નીચે છેલ્લું લાસ્ટ ચિત્ર છે તે ઘરનું છે. ઉપર છત છે, છત્રીનો છ, તલવારનો છ, ત, છત્રીનો છ, તલવારનો ત, છ, ત. ઓકે, ખ્યાલ આવ્યો. ચાલો હવે નેક્સ્ટ આપણે તેમાં નેક્સ્ટ જોઈએ છે, યોગ્ય જોડકા જોડો. ઓકે, યોગ્ય જોડકા જોડો. તો આપણે જોડકા જોડવાના છે. ઓકે, તો આ ઘર છે ને, તો જો અહીં લખેલું રહ્યું ઘર, તેની સાથે જો મેં જોઈન્ટ કર્યું, જોઈન્ટ કરી દો સ્ટુડન્ટ, ઘરની સાથે ઘર. તેની નીચે છે રથ, જુઓ ઘોડા છે ને, એક વ્યક્તિ ચલાવે છે, તો તેને કરો રથ. ઓકે, ત્યાં સાથે જોઈન્ટ કરો, જો સ્ક્રીન ઉપર બતાય છે. હવે પેલું છે ફળ, તો નારંગી ઓરેન્જ છે, તેની સાથે જોઈન્ટ કરો ફળને. અને પછી છે સેકન્ડમાં પગ, તો પગને પગ સાથે જોઈન્ટ કરો. ઓકે, ખ્યાલ આવી ગયો. સરસ, વેરી ગુડ. ઘરને ઘર સાથે, લાસ્ટ સાથે, રથને થર્ડ સાથે, ફળ છે એ લાસ્ટ સાથે, પેલું ફળ છે એ ના ઓરેન્જ સાથે, ને પગ છે એ સેકન્ડ પગ છે પગ સાથે. ઓકે, તો સ્ટુડન્ટ આપણો અહીંયા લેક્ચર પૂરો થાય છે. આની પછીના લેક્ચરમાં આપણે નવું કંઈક શીખવાનું છે. ઓકે, ખ્યાલ આવી ગયો. થેન્ક યુ, બાય બાય, ટેક કેર.